આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ગીર સોમનાથના તાલુકામાં શહેર વિસ્તારમાં દવાનો જથ્થો રેલવેના પાટાની બાજુમાં અવારો જગ્યાએ મળતા લોકોમાં ચર્ચા. સરકારી દવાખાના હેલ્થ ઓફિસર ઉપર અનેક સવાલો. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના શહેરી વિસ્તારમાં દવાનો જથ્થો રેલવે પાટાની બાજુમાં અવારો જગ્યાએ જોવા મળતા ઉનાના આરટીઆઈ એક્ટિવિસ્ટ હર્ષદ બામભણીયા દ્વારા તંત્ર અને મીડિયાને જાણ કરી આ દવા ક્યાંથી આવી અને કોણ આટલો મોટો દવાનો જથ્થો આ રીતે ક્યાં નાખી ગયું તેની યોગ્ય તપાસ કરી જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. રિપોર્ટર વિશાલ ચૌહાણ, ગીર સોમનાથ. આ દવા આ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં રામનગર ખારા વિસ્તારમાં શહેરના પાટાની બાજુમાં નાખેલી છે. મારું નામ છે આરટી એક્ટિવિસ્ટ હર્ષદ બામભણીયા અને એક બેન જે લાકડા લેવા આવ્યા મારા પાડોશી એને જોયું કે સાચી બધી દવાનો જથ્થો કોઈ ફેંકી દીધું છે અને હું જોવા આવ્યો અને એક બેનને પૂછ્યું તો એના પાસે જાણવા મળ્યું કે અર્બન સેન્ટરવાળા કોઈ આવ્યા હતા અને આ દવા ફેંકીને વહી આવ્યા છે. એટલે મારો દાવો એવો છે કે ગાયત્રી મંદિર પાસે જે અર્બન સેન્ટર આવેલું છે એને જ આ કામ કર્યું હોય. જાહેરમાં આવી દવા જંગલ વિસ્તારમાં ફેંકેલ છે. લોકોને અત્યારે કોરોનાની મહામારીમાં અત્યારે વેક્સિન નથી મળતી, કોઈ દવા નથી મળતી અને આ સરકારી દવા પેક કરેલા બોક્સ બધા જ કમ્પ્લેટ પેક બોક્સ છે અહીંયા ફેંકી ગયા. આનો જવાબદાર કોણ? આમાં આનાથી કોઈ જાનવરોને કે કોઈ માણસોને હાનહાનિ પહોંચે તો એનો જવાબદાર કોણ એ જોવાનું રહ્યું હવે.